અને મસાલો કરવાની અમુક ટીપ સાથે આજે આપણે પૂરીને મેથી અને જીરા એમ બે અલગ ફ્લેવરમાં બનાવશું। તો ફરસાણવાળાની દુકાન જેવી ખસ્તા અને ટેસ્ટી ફરસી પૂરી બનાવવાનું શરૂ કરીએ। નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે। ટેસ્ટી અને ખસ્તા ફરસી પૂરીનો લોટ બાંધતા પહેલા સ્પેશિયલ મસાલો બનાવવા ખાયણીમાં 1 મોટી ચમચી જેટલા મરીના દાણા અને 1 મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ। તો મેં મરી અને જીરાનું માપ ઘરમાં રહેલી આ રીતની મોટી ચમચી પ્રમાણે લીધેલું છે। સાથે અડધી ચમચી જેટલો અજમો એડ કરીને બધી જ વસ્તુને અધકચરી ક્રશ કરી લઈએ। તો જનરલી ફરસી પૂરીના લોટમાં આપણે જીરું અને અજમાને આખા જ એડ કરતા હોઈએ છીએ, પણ આપણે તેને મરી સાથે થોડા અધકચરા ખાંડી લેશું તો તળતી વખતે જીરું અને અજમો લોટમાંથી જરા પણ છૂટા નહીં પડે અને તેની ફ્લેવર એકદમ સરસ આપણી પૂરીમાં એડ થઈ જશે। તો બધી જ વસ્તુ સારી રીતે ક્રશ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આ રીતનો અધકચરો મસાલો તૈયાર થઈ ગયો છે। તો હવે પૂરીનો લોટ બાંધવા માટે મેં અહીંયા 2 કપ જેટલો મેંદાનો લોટ લીધેલો છે। તમે મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ પણ કરી શકો છો। ઘઉંના લોટની પૂરી પણ એકદમ ટેસ્ટી બને છે। તો આપણી ફરસી પૂરી લાંબા સમય સુધી ક્રિસ્પી રહે તેના માટે મેં અહીંયા 4 મોટી ચમચી જેટલો ઝીણો રવો લીધેલો છે। જો ઘરમાં જાડો રવો હોય તો તેને મિક્સર જારમાં પીસીને આ રીતનો ઝીણો કરી લેજો અને જો ઘરમાં રવો ના હોય તો તમે ફક્ત મેંદાથી પણ ફરસી પૂરી બનાવી શકો છો। સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને આપણો અધકચરો ક્રશ કરેલો મસાલો એડ કરી દઈએ। હવે પૂરીના મોણ માટે મેં અહીંયા 6 મોટી ચમચી એટલે કે 1/4 કપથી થોડું વધારે દેશી ઘી લીધેલું છે। તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઘીના મોણથી પૂરી એકદમ ખસ્તા થાય છે। હવે ઘીના મોણને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તો આ રીતના હાથની મદદથી મોણને લોટમાં મિક્સ કરવાથી લોટના દરેક કણમાં મોણ એડ થઈ જાય છે, જેનાથી આપણી પૂરી એકદમ ખસ્તા બને છે। તો તમે જોઈ શકો છો કે આપણું મોણ લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે, જેનાથી લોટનું ટેક્સચર આ રીતના ક્રમ્બલી થઈ ગયું છે। જેને હાથમાં લઈને દબાવીએ તો તે એકદમ સારી રીતે ભેગો થઈ જાય છે। મીન્સ આપણા મોણનું પ્રમાણ લોટમાં એકદમ પરફેક્ટ છે। તો હવે આ લોટમાંથી આપણે 2 અલગ ફ્લેવરની ફરસી પૂરી બનાવવાની છે। તો હાથની મદદથી લોટના 2 સરખા ભાગ કરી લઈએ। તો હવે અહીંયા મિક્સિંગ બાઉલમાં મેં લોટના એક ભાગને રાખી લીધેલો છે। તો લોટના આ ભાગમાંથી આપણે પ્લેન અને સિમ્પલ જીરા પૂરી બનાવશું। તો તેમાં બધા જ મસાલા એડ થઈ ગયા છે। હવે લોટ બાંધવા માટે મેં અહીંયા થોડું પાણી લીધેલું છે, તેને લોટમાં એડ કરતા જઈને આપણે પૂરીનો થોડો કઠણ અને સ્મૂથ લોટ બાંધી લઈએ। તો પૂરીનો લોટ બાંધતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે પાણી થોડું થોડું જ એડ કરવાનું છે, જેથી લોટ એકદમ કઠણ બંધાય। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે અને તે આ રીતનો થોડો કઠણ અને સ્મૂથ છે। તો આ રીતનો લોટ બાંધવા માટે મારે 1/4 કપ જેટલા જ પાણીની જરૂર પડેલી છે। તો હવે તૈયાર થયેલા લોટને થોડા ભીના કપડાથી ઢાંકીને 15 થી 20 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ। તો લોટને રેસ્ટ આપવાથી તે એકદમ સારી રીતે સેટ થાય છે। તો આપણો જીરા પૂરીનો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે લોટના બીજા ભાગને જોઈ લઈએ। તો મેં અહીંયા લોટના બીજા ભાગને લઈ લીધેલો છે, જે કપથી માપીએ તો 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલો છે। તો હવે આ લોટમાંથી આપણે મેથીવાળી ફરસી પૂરી બનાવશું। તો તેના માટે પેનમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। હવે મેં અહીંયા અડધા કપ જેટલા ફ્રેશ મેથીના પાનને ધોઈને સારી રીતે સુધારી લીધેલા છે, તેને એડ કરીને મેથીના પાનને 2 મિનિટ માટે સોતે કરી લઈએ। તો મેથીના પાનને સોતે કરવાથી તેમાં મોઇસ્ચરનો ભાગ એટલે કે પાણીનો ભાગ વયો જાય છે, જેનાથી પૂરી લાંબા સમય સુધી સારી રહે છે। સાથે મેથીની કડવાશ પણ દૂર થાય છે અને સોતે થયેલી મેથી પૂરી તળતી વખતે જરા પણ નીકળતી નથી। તો આપણી મેથી સારી રીતે સોતે થઈ ગઈ છે, આપણે તેને ઓવરકુક નથી કરવાની। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સોતે થયેલી મેથીને લોટમાં એડ કરી દઈએ। તો હવે પૂરીના બીજા મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને મેથીની કડવાશને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈએ। ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ પણ કરી શકો છો। તો હવે બધા જ મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધા જ મસાલા લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે લોટ બાંધવા માટે મેં અહીંયા થોડું પાણી લીધેલું છે, તેને લોટમાં એડ કરતા જઈને આપણે મેથીની પૂરીનો કઠણ અને સ્મૂથ લોટ બાંધી લઈએ। તો આપણો મેથીની પૂરીનો લોટ બંધાઈ ગયો છે અને તે કઠણ અને આ રીતનો સ્મૂથ છે। તો આ રીતનો લોટ તૈયાર કરવા માટે મારે 1/4 કપ એટલે કે ફક્ત 4 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે। તો હવે લોટને ઢાંકીને 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ અને ત્યાં સુધી રેસ્ટ આપેલા જીરા પૂરીના લોટને જોઈએ તો તમે જોઈ શકો છો કે લોટ ઉપર આ રીતના સ્પોટ્સ થઈ ગયા છે। મીન્સ આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે। તો હવે લોટને ફરી પાછો 1 મિનિટ માટે મસળી લઈએ અને લોટમાંથી પૂરી બનાવવા માટે નાની સાઈઝનો લૂવો લઈ લઈએ અને લગભગ 15 મિનિટ પછી આપણા મેથીના લોટને પણ જોઈ લઈએ તો તે પણ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે। તો હવે તેને પણ ફરી પાછો થોડો મસળીને તેમાંથી પૂરી બનાવવા માટે નાની સાઈઝનો લૂવો લઈ લઈએ। તો હવે બંને પૂરીને વણવા માટે પાટલા ઉપર થોડું તેલ લગાવી દઈએ અને પાટલાને તેનાથી સારી રીતે ગ્રીસ કરી લઈએ જેથી પૂરી વણવામાં સરળતા રહે। હવે લૂવાને પાટલા ઉપર રાખીને વેલણની મદદથી મીડિયમ થિકનેસ વાળી અને નાની સાઈઝની પૂરી વણી લઈએ। તો આપણી પૂરી સારી રીતે વણાઈ ગઈ છે અને તેની થિકનેસ મેં આ રીતની મીડિયમ રાખેલી છે। તો હવે તળતી વખતે પૂરી જરા પણ તેલમાં ફૂલે નહીં તેના માટે છરીની મદદથી પૂરીમાં આ રીતના કાપા કરી લઈએ। તો આપણી જીરા પૂરી વણાઈ ગઈ છે। હવે મેથીની પૂરી વણવા માટે લૂવાને પાટલા ઉપર રાખી દઈએ અને વેલણની મદદથી મીડિયમ સાઇઝની પૂરી વણી લઈએ। તો આપણી પૂરી વણાઈ ગઈ છે અને તેની થિકનેસ પણ મેં આ રીતની મીડિયમ રાખેલી છે અને હવે તેની ઉપર પણ છરીની મદદથી કાપા કરી લઈએ। તો હવે આ રીતના બધી જ પૂરી વણી લઈએ। હવે પૂરીને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે। તો આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે લોટનો થોડો ટુકડો તેલમાં એડ કરીએ। તે તમે જોઈ શકો છો કે લોટ થોડી વાર તેલમાં રહીને પછી ઉપર આવે છે। મીન્સ આપણું તેલ મીડિયમ ગરમ છે જે પૂરી તળવા માટે એકદમ પરફેક્ટ છે। તો હવે સૌથી પહેલાં જીરા પૂરીને તળવા માટે ગરમ તેલમાં એડ કરી દઈએ। તો આપણે પૂરીને તેલમાં એડ કરશું ત્યારે સૌથી પહેલાં તે પેનના તળિયે બેસી જશે અને પછી તે તેલમાં આ રીતના ઉપર આવવા લાગશે। તો પૂરી આ રીતના તેલમાં ઉપર આવે એટલે આપણે તેને ઝારાની મદદથી બંને બાજુ પલટાવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ। તો ફરસી પૂરીને તળતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો એક સરખી જ રાખવાની છે। વચ્ચે વધુ પડતી હાઈ કે વધુ પડતી લો નથી કરવાની। સાથે ઝારાની મદદથી પૂરીને આ રીતના થોડી પ્રેસ પણ કરતી જવાની છે જેથી તે એકદમ સારી રીતે ક્રિસ્પી થાય। તો લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે પૂરી બંને બાજુથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। સાથે પૂરીને જ્યારે આપણે તેલમાં એડ કરી હતી ત્યારે તેલમાં એકદમ બબલ્સ હતા જે હવે આ રીતના ઓછા થઈ ગયા છે। મીન્સ આપણી પૂરી એકદમ પરફેક્ટલી તળાઈ ગઈ છે। તો હવે તળાયેલી પૂરીને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય। તો હવે ગરમ તેલમાં મેથીની પૂરીને તળવા માટે એડ કરી દઈએ અને તેને પણ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર એકદમ ક્રિસ્પી તળી લઈએ। તો આપણી મેથીની પૂરી સારી રીતે તળાઈ ગઈ છે। હવે તળાયેલી પૂરીને ઝારામાં લઈ લઈએ। તો આપણી એકદમ ખસ્તા અને ટેસ્ટી મેથીની ફરસી પૂરી તૈયાર થઈ ગઈ છે। તો એકવાર બનાવીને 15 થી 20 દિવસ સુધી ખાઈ શકાય તેવી બે અલગ સ્વાદમાં ફરસી પૂરી ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો। સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।